જેતપુર શહેરના ધારેશ્વર પાસે આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં રહેતા બે મજૂરોમાંથી એકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે અને બીજો મજૂર ગુમ હોય પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી લાશને પીએમ માટે રાજકોટ ખસેડી હતી. શહેરના ધારેશ્વર પાસે આવેલ ગિરનાર ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ઓમ ફાઈબર નામના પ્લાસ્ટિકના કારખાનામાં આજે સવારે કારખાનામાં જ રહીને મજૂરી કામ કરતા વૈદ પ્રકાશ લક્ષ્મીચંદ રહે કરનાલ હરિયાણાવાળા મજૂરની લાશ પડેલ હોવાની કારખાનાના માલિકે પોલીસને જાણ કરતા પોલીસે કારખાને જઈ વૈદ પ્રકાશની લાશ જે ઓરડીમાં પડી હતી તેનું પંચનામું કરી લાશની સ્થિતિ મૃતક યુવાન ઊંધો પડેલ હતો. તેના નાકના ભાગેથી ગળાના ભાગ સુધી લોહીના નિશાન હતા તો તેના સિવાય કોઈ બહારી ઈજા જોવા મળી ન હતી જેથી પોલીસે મૃતકની લાશને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલે ખસેડી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે લાશનું પ્રાથમિક પરીક્ષણ કરી મોત શંકાસ્પદ હોય ફોરેન્સિક પીએમ કરાવવાનું કહેતા ફોરેન્સિક પીએમ માટે લાશને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવી હતી. મૃતક વેદ પ્રકાશ પોતાના ગામ કરનાલથી પોતાની સાથે મજૂરી કામ કરવા માટે ગોપાલ નામના શખ્સને લઈ આવ્યો હતો. તે પણ અહીં કારખાનામાં વેદ પ્રકાશ સાથે જ રહીને ઓમ ફાઈબરમાં જ મજૂરી કામ કરતો હતો. તે શખ્સ ગોપાલ ગુમ થઈ ગયો હોવાથી પોલીસે ગોપાલની શોધખોળ હાથ ધરી છે પરંતુ કારખાનાના માલિકને ગોપાલ વિશે તેના નામ અને મોબાઈલ નંબર સિવાય બીજી કઈ વિગતની ખબર ન હોય. પોલીસે કરનાલ પોલીસનો સંપર્ક કરી ગોપાલ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બીજી બાજુ મૃતકનો પીએમ રિપોર્ટ આવી ગયા બાદ હત્યા કે અકસ્માતે મોત થયું છે તે સચોટ જાણવા મળે તેમ તપાસની અધિકારીએ જણાવ્યું હતું. આજ રોજ અમે પોલીસ સ્ટેશન હતા તે દરમિયાન ઓમ ફાઈબરના માલિક જે છે એ અમારી પાસે આવેલા અને એમના ત્યાં જે મજૂર કામ કરે છે વેદ પ્રકાશ લક્ષ્મીચંદ મૂળે કરનાલ હરિયાણાના છે એની લાશ પડેલી છે એવી અહીં અહીંયા જાહેરાત કરતા અમો રૂબરૂ પોલીસ સ્ટાફ સાથે ત્યાં પહોંચેલા અને જે ઓરડીમાં લાશ પડી હતી ત્યાં જઈ અને લાશની ચકાસણી કરી અને હાલે અકસ્માત મોત દાખલ કરેલું છે અને પ્રાથમિક આઈપીએમ જેતપુર ખાતે લાવતા ફોરેન્સિકથી એનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે રાજકોટ બોડીને મોકલી આપેલી છે. સર, એક એનો સાથી મળ્યો છે તે અત્યારે ગુમ છે એટલે કંઈ શંકા ખરી કે એને મર્ડર થઈ? હા, બે જે લોકો રહેતા હતા હાલ ગુમ છે પરંતુ બાહ્ય કોઈ ઈજાના અત્યારે સ્પષ્ટ નિશાન જોઈ શકાતા નથી એના કારણે ફોરેન્સિકનો જે પણ પ્રકારનો અભિપ્રાય આવશે એ પ્રકારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ब्यूरो रिपोर्ट जेतपुर.